વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતનું લોકાર્પણ. આજરોજ સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાને નવનિર્મિત મકાન ગત દોઢ વર્ષેથી ઉદઘાટન રાહ જોતું હતું, જેનું આજરોજ ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક શ્રી અશ્વિનભાઈ કોટવાલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પીસી સુમેરા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કાંતાબેન બરેવિયા, ઉપપ્રમુખ નવલજી ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હર્ષ કોટવાલ, જિલ્લા સદસ્ય અરૂણાબેન ડામોર તથા તાલુકા પંચાયતના તમામ સભ્યો તથા તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લલિત ડામોર, જેડેશ ટીવી, વિજયનગર. વિજયનગર તાલુકા પંચાયતના મકાનનું આજે અમે શરૂઆત કરીશ. સરકારશ્રીની અંદર મારી રજૂઆતના લીધે વિજયનગર તાલુકા પંચાયતનું મકાન હોય, ખેડમાં તાલુકા પંચાયતનું મકાન હોય કે પોશીના તાલુકા પંચાયતનું મકાન હોય, બધા જ અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી. એના લીધે વિજયનગર તાલુકાનું જે પુરાણું અંગ્રેજો વખતની અંદર આ તાલુકા પંચાયતનું મકાન બનેલું હતું, અહીંયા તાલુકો નહોતો, મહાલ હતો ત્યારે પણ આ જ મકાન હતું, અને આજે વૈજ્ઞાનિક યુગ પ્રમાણે જે 21મી સદીનું મકાન કહીએ છીએ એવું મકાન આજે અહીંયા બન્યું છે. અને અહીંયા ગરીબ સમાજના આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, અન્ય સમાજને અહીંયા જૂના મકાનની અંદર કામ કરવા માટે બહુ જ અવડત પડતી હતી. ચોમાસાની અંદર વરસાદથી એનું દફતર પલળી જતું હતું, પણ આજે આનંદની બાબત છે કે આજે આ તાલુકા પંચાયતના કર્મચારીઓ, તાલુકા પંચાયતની પ્રજા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને નવા મકાનની અંદર બેસવા.